નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર ભાગ 2 ચેપ્ટર નંબર 3 પ્રામાણ્ય વિતરણ, જેમાં આજે આપણે ઉદાહરણ નંબર 18 પેટા પ્રશ્ન 2ની ગણતરી અને સમજૂતી મેળવશું. પણ એ ગણતરી કરીએ, સમજૂતી મેળવીએ એ પહેલાં એ દાખલાની અંદર આપણને માનાંક વિધેય વિશેની જે છે એ રકમ આપેલી છે. તો માનાંક એટલે શું એની સમજૂતી મેળવી લઈએ, આપણે માનાંકની વ્યાખ્યાની સમજૂતી મેળવી લઈએ. કોઈ વાય બરાબર માનાંકમાં એક્સ હોય, આપણે જાણીએ છીએ કે માનાંકમાં જ્યારે કોઈ પણ કિંમત હોય અને માનાંકને છોડીએ, આપણે માનાંકને ઓપન કરીએ, તો એની કિંમત હંમેશા આપણને ધન પ્રાપ્ત થાય છે, ઋણ પ્રાપ્ત થાય નહીં. આ વિધેય છે વાય બરાબર માનાંકમાં એક્સ બરાબર એની કિંમત થાય એક્સ, જો એક્સ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ ઝીરો હોય, એટલે કે એક્સની કિંમત શૂન્ય કે શૂન્ય કરતાં મોટી હોય, એટલે કે ધન હોય, પોઝિટિવ હોય. અને બીજી શક્યતા છે કે એક્સની કિંમત માઇનસમાં હોય, કેવી હોય, ઋણ હોય, તો માઇનસ એક્સ હોય જો એક્સ ઇઝ લેસ ધેન ઝીરો હોય તો. આ બે શક્યતાઓ રહેલી છે, એક્સની પોઝિટિવ કિંમત હોય, ધન કિંમત હોય, અથવા એક્સની નેગેટિવ કિંમત હોય, ઋણ કિંમત હોય, પણ વાયની કિંમત તો હંમેશા ધન જ પ્રાપ્ત થશે, બરાબર. એને આપણે એક આલેખ દ્વારા સમજૂતી મેળવવા પ્રયત્ન કરીએ તો અહીંયા આપણે એક્સથી એક્સ ડેશ અક્ષ છે અને વાયથી વાય ડેશ અક્ષ આપણે દોરેલી છે, આલેખ દોરેલો છે, ચાર એના ભાગ પડે છે, યામ પડે છે, બરાબર. હવે એક્સ બરાબર ઝીરો હોય, એક્સ બરાબર ઝીરો હોય તો વાયની કિંમત આપણને અહીંયા ઝીરો જ મળવાની છે સેન્ટરમાં, બરાબર. પણ એક્સની કિંમત એક લઈએ તો વાયની કિંમત શું મળશે, એક જ મળશે, જે અહીંયા બિંદુ દ્વારા આપણે દર્શાવી શકીએ. એ જ રીતે જો એક્સની કિંમત ઋણ હોય, માઇનસ એક હોય, તો પણ વાયની કિંમત તો અહીંયા ધન જ મળવાની છે, તો એ આ બિંદુ દ્વારા અહીંયા આપણને જ્યારે એક્સની કિંમત માઇનસ એક હોય ત્યારે વાયની કિંમત એક હોય. એ જ રીતે ક્રમશઃ એક્સ બરાબર બે લઈએ તો વાયની કિંમત બે મળે, એક્સની કિંમત માઇનસ બે લઈએ તો વાયની કિંમત બે મળે, એક્સની કિંમત ત્રણ લઈએ તો વાયની કિંમત ત્રણ મળે, અને એક્સની કિંમત જો માઇનસ ત્રણ લઈએ તો વાયની કિંમત તો આપણને ત્રણ જ મળે. તો આ રીતે ધન જ કિંમતો વાયની મળે છે, ને એનો કંઈક આલેખ આ રીતે આપણે દર્શાવી શકીએ. આ બધા બિંદુઓને આપણે રેખા ખંડો દ્વારા જોડી દઈએ તો આપણને આ પ્રકારની આકૃતિ જોવા મળે છે. તો કોઈ પણ માનાંક હોય તો અહીંયા માનાંક એક્સ છે તો એના બે ભાગ પાડી શકીએ આપણે, એક ધન અને એક ઋણ, બરાબર. તો અહીંયા પ્લસ એક્સ લીધો છે, અહીંયા માઇનસ એક્સ લીધો છે, આ બંને વચ્ચે અસમાનતા છે નિશાનીઓની. હવે આ માઇનસ એક્સને મારે જો પ્લસ કરવા હોય, પોઝિટિવ કરવા હોય, ધન કરવા હોય, તો મારે એને માઇનસ એક વડે ગુણવા પડે. જો હું આમ કરી દઉં તો આ માઇનસ એક્સ છે એ પ્લસ થઈ જાય અને બંને વચ્ચે સમાનતા આવી શકે. તો આના આધારે એક્સની કોઈ જે કિંમત છે એ કઈ બે જુદી જુદી કિંમતો વચ્ચે રહેલી છે એનો અંતરાલ આપણે શોધી શકીએ છીએ. આપણા દાખલાની અંદર જે માનાંક વિધેય આપેલું છે એના ઉપરથી આપણે એક્સનો અંતરાલ શોધવો પડે અને ત્યારબાદ એ પ્રામાણ્ય ચલ એક્સનું જે ક્ષેત્રફળ છે એ અંતરાલની વચ્ચેનું એ પ્રમાણિત પ્રામાણ્ય ચલ ઝેડની અંદર પરિવર્તિત કરી અને ત્યારબાદ આપણે એની ગણતરી કરી શકીએ છીએ. બીજું એક આપણે ઉદાહરણ લઈએ તો તમને વધારે સમજૂતી એની મળે. દાખલા તરીકે આવું એક વિધેય છે એક્સ માઇનસ એક લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ ફોર. તો આના બે ભાગ પડીએ, આ એક્સ માઇનસ વનને આપણે એક્સ તરીકે લઈએ તો એના બે ભાગ પડીએ, ભાગ પાડીએ તો એક્સ માઇનસ વન ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ ફોર, અને બીજો અહીંયા માઇનસ લઈએ, માઇનસ એક્સ માઇનસ વન ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ ફોર. આવી રીતે વિધેયના બે ભાગ પાડીએ આપણે, અહીંયા માઇનસ લીધા છે, અહીંયા તો પ્લસ છે જ, બરાબર. હવે આ માઇનસ એકને હું જમણી તરફ લઈ જાઉં અહીંયા તો એ પ્લસ થઈ જશે, તો ચાર વત્તા એક થઈ જાય, તો એક્સ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ ફાઇવ, ચારને એક પાંચ. પણ અહીંયા માઇનસ છે, જુઓ
અહીંયા માઇનસ કાઉન્સની અંદર એક્સ માઇનસ વન છે, એને મારે પ્લસ કરવા હોય તો આ બંને બાજુને મારે માઇનસ એક વડે ગુણવી પડે. તો હું ગુણું જો તો અહીંયા થઈ જશે એક્સ માઇનસ વન. પણ આ જે લેસ દેન ઓર ઇક્વલ્સ ટુની નિશાની છે, ગુણાકાર જ્યારે થાય, અસમાનતાઓ દૂર કરવી હોય, આ જે અસમાનતાને દૂર કરવી છે, અહીંયા એક્સ માઇનસ વન પોઝિટિવ છે પણ અહીંયા એક્સ માઇનસ વન ઋણમાં છે, નેગેટિવ છે, તો પોઝિટિવ કરવા છે તો મારે ગુણાકાર કરવો પડે માઇનસ એક સાથે. જો આ હું ગુણાકાર કરું છું તો આ જે લેસ દેન ઓર ઇક્વલ્સ ટુની નિશાની છે એ અસમાનતા ઇનઇક્વાલિટીઝના નિયમ પ્રમાણે આ નિશાની છે એ વિરુદ્ધ થઈ જાય, રિવર્સ થઈ જાય, એટલે કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુની નિશાની મૂકવી પડશે. અને આ ચારને માઇનસ એક વડે ગુણું તો માઇનસ ચાર થઈ જાય. હવે આ રીતે જે આપણે માઇનસ એકને જમણી બાજુ લઈ ગયા તો પ્લસ એક થઈ ગયા, એ જ રીતે આ માઇનસ એકને આપણે જમણી તરફ લઈ જશું તો એ પ્લસ એક થઈ જશે, એટલે એક્સ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ માઇનસ ફોર પ્લસ વન. એક્સ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ માઇનસ ચારમાંથી પ્લસ ઉમેરીએ આપણે, માઇનસ ચાર વત્તા એક કરીએ તો માઇનસ ત્રણ, કારણ કે નિશાની કેની રહે મોટી સંખ્યાની. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે એક્સની કિંમત માઇનસ ત્રણ અને પાંચની વચ્ચે ક્યાંક હોય. આપણે સંખ્યા રેખા, વાસ્તવિક સંખ્યા રેખા દોરીએ આ રીતે, બરાબર, અહીંયા માઇનસ અનંત હોય, અહીંયા પ્લસ અનંત હોય સંખ્યાઓ, બરાબર, અહીંયા વચમાં સેન્ટરમાં ઝીરો હોય તો ઝીરોની જમણી તરફ પ્લસ અનંત અને ઝીરોની ડાબી તરફ માઇનસ અનંત. તો માઇનસ ત્રણ ઝીરોની ડાબી બાજુ હશે તો માઇનસ ત્રણ અહીંયા ક્યાંક હશે, અને પ્લસ પાંચ જે છે એ અહીંયા ક્યાંક હોય. તો એક્સની કિંમત આપણે એમ કહીશું એક્સ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ માઇનસ થ્રી એન્ડ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ ફાઇવ, એટલે કે આ બંનેની વચ્ચે ક્યાંક હશે, એક્સની કિંમત આ બંનેની વચ્ચે ક્યાંક રહેલી હશે એવું આપણે કહી શકીએ છીએ. તો આ અંતરાલ થયો, આના ઉપર આધારિત જ આજે માનાંક વિધેયની આપણે સમજૂતી મેળવી, આના ઉપર જ ઉદાહરણ નંબર 18નો પેટા પ્રશ્ન નંબર 2, દાખલા નંબર 2 એની ગણતરી અને સમજૂતી હવે આપણે મેળવીએ. ઉદાહરણ નંબર 18ના પેટા પ્રશ્ન નંબર 2ની રકમ આપેલી છે એફ ઓફ એક્સ બરાબર 1/4 ગુણ્યા વર્ગમૂળમાં 2π ગુણ્યા ઈની માઇનસ 1/32 ગુણ્યા કૌંસમાં એક્સ માઇનસ 50 કૌંસનો વર્ગ, જ્યાં એક્સ ઇઝ ગ્રેટર ધેન માઇનસ ઇન્ફિનિટી એન્ડ લેસ ધેન પ્લસ ઇન્ફિનિટી. હવે આને આપણે સંભાવના ઘટત્વના આપણા સૂત્ર સાથે સરખાવીએ તો એફ ઓફ એક્સ બરાબર 1/6 સિગ્મા ગુણ્યા વર્ગમૂળમાં 2π ગુણ્યા ઈની માઇનસ 1/2 ગુણ્યા કૌંસની અંદર એક્સ માઇનસ μ/ સિગ્મા કૌંસનો વર્ગ, જ્યાં એક્સ ઇઝ ગ્રેટર ધેન માઇનસ ઇન્ફિનિટી એન્ડ પ્લસ એન્ડ લેસ ધેન પ્લસ ઇન્ફિનિટી. તો આને સરખામણી કરીએ બેયની તો અહીંયા સિગ્મા છે ને અહીંયા 4 છે, તો તેથી સિગ્મા પ્રમાણિત વિચલન જે છે એ 4 થશે, અને મધ્યક મ્યુ એક્સ માઇનસ 50 છે, અહીંયા એક્સ માઇનસ મ્યુ છે, અહીંયા 1/32 છે તો આના અડધા કરીએ 32ના તો 16 થાય, જે વિચરણ દર્શાવે છે, અને વિચરણનું વર્ગમૂળ કાઢીએ તો પ્રમાણિત વિચલન 4 આપણને 16નું વર્ગમૂળ 4 મળે, બરાબર. તો આ રીતે આપણે મ્યુ બરાબર 50 થશે, સિગ્મા અને મ્યુ મળી ગયા. આપણે શોધવાનું આ છે પ્રોબેબિલિટી ઓફ કૌંસની અંદર માનાંકમાં એક્સ માઇનસ 45 ઇઝ લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 4, આ શોધવાનું છે આપણને. આ માનાંક વિધેય આપેલું છે, આપણે એની સમજૂતી મેળવી તો એક્સ માનાંકમાં એક્સ માઇનસ 45 ઇઝ લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 4, આના બે ભાગ પાડશું, માનાંકની બે શક્યતાઓ, એક ધન હોય ને એક ઋણ હોય. તો આને એક્સ તરીકે આપણે લઈએ તો એના બે ભાગ પાડ્યા, એક્સ માઇનસ 45 ઇઝ લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 4, અહીંયા કાઉન્સની અંદર એક્સ માઇનસ 45 એ માઇનસ થશે કારણ કે એક્સની કિંમત ઋણ પણ હોઈ શકે. એક્સ માઇનસ 45 ઇઝ લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 4, માઇનસ કાઉન્સની અંદર એક્સ માઇનસ 45 ઇઝ લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 4. હવે આ માઇનસ 45ને હું જમણી તરફ લઈ જાઉં તો પ્લસ 45 થઈ જાય, તો એક્સ ઇઝ લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 4 પ્લસ 45,
4 + 45 થશે. હવે આ અસમાનતા છે, અહીંયા એક્સ માઇનસ 45 ધન છે અને અહીંયા એક્સ માઇનસ 45 માઇનસ છે. એ અસમાનતાને દૂર કરવા માટે બંને પદને, બંને બાજુ, જમણી બાજુ અને ડાબી બાજુ, એને મારે માઇનસ 1 વડે ગુણવા પડે. તો હું ગુણું તો આ માઇનસની અસર દૂર થઈ જશે, તો એક્સ માઇનસ 45 રહેશે. અને આ જે અસમાનતા આવે છે, તો અસમાનતાની જે નિશાની છે, ગુણાકાર થાય તો અસમાનતાની નિશાની જે છે એ બદલી જાય, વિરુદ્ધ થઈ જાય. આ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ છે, એના જગ્યાએ એક્સ માઇનસ 45 ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ માઇનસ 4. 4 છે એને માઇનસ 1 વડે ગુણ્યા એટલે માઇનસ 4, માઇનસ 4. હવે અહીંયા એક્સ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 49, 4 + 45 એટલે 49, 49. એ જ રીતે આ એક્સ માઇનસ 45, તો આ માઇનસ 45ને હું જમણી તરફ લઈ જઈશ તો પ્લસ 45 થઈ જશે. તો એક્સ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ માઇનસ 4 પ્લસ 45. અને 45 - 4 કરીએ એનો જવાબ એક્સ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 41 આવે. તો સંખ્યા રેખા ઉપર, વાસ્તવિક સંખ્યા રેખા ઉપર આપણે આ બંને કિંમતોને દર્શાવીએ તો એક્સની કિંમત જે છે એનો અંતરાલ જે છે, તો એનો મતલબ એવો થાય કે એક્સની કિંમત 41 અથવા 41 કરતાં મોટી હોય અને 45 કે 45 કરતાં નાની હોય, તો આ રીતે એને લખી શકાશે. તો આપણી જે સંભાવના છે એને આ રીતે આપણે લખી શકશું. અને એક્સની અસરને દૂર કરવા આ એક્સ માઇનસ 45 છે, તો એમાં આપણે 45 + 45 ઉમેરીએ તો માઇનસ 45 અને પ્લસ 45 કેન્સલ થઈ જાય, વચ્ચે રહેશે માત્ર એક્સ. તો આ રીતે જે માનાંકની વ્યાખ્યા છે એના આધારે આપણા આખા દાખલાની જે છે એ ગણતરી થશે. તો આ સમજૂતી બરાબર વ્યવસ્થિત તમે તમારી નોટમાં લખી લ્યો, આગળ આપણે દાખલો ગણીએ. મ્યુ બરાબર 50 છે અને સિગ્મા બરાબર 4 છે. આપણે સંભાવના શોધવાની છે, પ્રોબેબિલિટી ઓફ ઇન ટુ બ્રેકેટ માનાંકમાં એક્સ માઇનસ 45 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 4, એને આ રીતે લખશું, ઇઝ ઇક્વલ્સ ટુ પ્રોબેબિલિટી ઇન ટુ બ્રેકેટ, આ માનાંક એક્સ માઇનસ 45 જે હતો એને છોડીએ તો અહીંયા કૌંસની અંદર એક્સ માઇનસ 45 ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ માઇનસ 4 એન્ડ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 4. અહીંયા આપણે મોટા કૌંસમાં લખેલું છે સ્ક્વેર બ્રેકેટમાં માનાંકની વ્યાખ્યા ઉપરથી, જે આપણે એની સમજૂતી શરૂઆતમાં પ્રાપ્ત કરી, ઇઝ ઇક્વલ્સ ટુ પ્રોબેબિલિટી ઇન ટુ બ્રેકેટ પ્રોબેબિલિટી ઓફ એક્સ માઇનસ 45 ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ માઇનસ 4 પ્લસ 45. આ માઇનસ 4ની અંદર આપણે 45 ઉમેરશું, એક્સ માઇનસ 45ની અંદર પ્લસ 45 કરશું, કારણ કે આપણે એક્સ જોઈએ છીએ વચમાં, કારણ કે આપણે એક્સની કિંમત પ્રમાણીય ચલ એક્સની જે અંતરાલ શોધવાનું છે કે કયા અંતરાલમાં એની કિંમત રહેલી હોય, તો આ 45ને માઇનસ 45ને દૂર કરવા હોય, એટલે કે 45ને દૂર કરવા હોય અને માત્ર એક્સ જોતા હોય તો એમાં મારે પ્લસ 45 કરવા પડે. આ કૌંસ છોડીએ તો માઇનસ 45 અને પ્લસ 45 સામસામા ઉડી જશે, કેન્સલ થઈ જશે. તો એક્સ માઇનસ 45 પ્લસ 45 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 4 પ્લસ 45. અહીંયા 4ની અંદર 45 ઉમેરશું એટલે ત્રણેય જગ્યાએ 45નો આપણે ઉમેરો કરશું. માઇનસ 4માં પ્લસ 45 કરશું, એક્સ માઇનસ 45માં પ્લસ 45 કરશું અને 4ની અંદર પ્લસ 45 કરશું. ઇઝ ઇક્વલ્સ ટુ પ્રોબેબિલિટી ઓફ ઇન ટુ બ્રેકેટ, હવે એક્સ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 41, માઇનસ 4 + 45 કરીએ કેલ્ક્યુલેટરમાં તો એનો જવાબ આવે 41. તો એક્સ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 41 એન્ડ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 49, લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 49, 4 + 45 49 થશે. તો આપણને એક્સનો અંતરાલ હવે પ્રાપ્ત થયો કે એક્સની કિંમત પ્રમાણીય ચલ એક્સની કિંમત 41 અને 49ની વચ્ચે હોય એની સંભાવના શોધો. તો અહીંયા આપણે વક્ર દોરેલો છે સંભાવનાનો, પ્રમાણિત પ્રમાણીય વક્ર દોરેલો છે, એમાં આપણે એક્સ 1 બરાબર 41 લીધા છે અને એક્સ 2 બરાબર 45 લીધા છે, મ્યુ મધ્યક બરાબર 50 છે. તો પ્રમાણીય વક્ર અને પ્રમાણિત પ્રમાણીય વક્ર બંને સાથે જ દોરેલા છે આપણે.
તો એની અંદર આપણે કિંમતો મૂકી છે અને અહીંયા જે આચ્છાદિત વિસ્તાર છે એક્સ વન બરાબર 41 અને એક્સ ટુ બરાબર 45 ની વચ્ચેનો એના વચ્ચેનું ક્ષેત્રફળ આપણે શોધશું. તો એના માટે જે આપણું સૂત્ર છે પ્રમાણિત પ્રામાણ્ય ચલ ઝેડનું સૂત્ર, ઝેડ બરાબર એક્સ માઇનસ મ્યુ ના છેદમાં સિગ્મા, તો એને આપણે પરિવર્તિત કરશું, બધામાં કિંમતો મૂકશું, બરાબર પ્રોબેબિલિટી ઓફ ઇન્ટુ બ્રેકેટ 41 માઇનસ 50 ના છેદમાં 4. 50 છે મ્યુ છે અને 4 છે સિગ્મા છે. અહીંયા એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ 41 માઇનસ 50 અપોન 4 એન્ડ લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 45 માઇનસ 50 અપોન 4 ઇઝ ઇક્વલ્સ ટુ પ્રોબેબિલિટી ઓફ ઇન્ટુ બ્રેકેટ ઝેડ. આ એક્સ માઇનસ મ્યુ ના છેદમાં સિગ્મા છે એ પ્રમાણિત પ્રામાણ્ય ચલ ઝેડમાં પરિવર્તિત થઈ જશે અને અહીંયા જે પદ છે એનો સાદુરૂપ આપશું 41 ઓછા 50 ભાગ્યા 4 કરશું, બરાબર 41 માંથી 50 બાદ કરીએ તો અહીંયા આવશે માઇનસ 9, માઇનસ 9ને 4 વડે ભાગીએ તો એનો જવાબ આવશે માઇનસ 2.25 અને અહીંયા 45 ઓછા 50 કરશું એનો જવાબ આવશે માઇનસ 5, માઇનસ 5ને 4થી ભાગશું એટલે માઇનસ 0.25 જવાબ આવશે. તો પ્રોબેબિલિટી ઓફ ઝેડ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ માઇનસ 2.25 એન્ડ લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ માઇનસ 0.25, બરાબર. તો આની આપણે સંભાવના શોધવાની છે. અહીંયા ઝેડ બરાબર 0 લીધા છે વચ્ચે, ઝેડ 1 ની કિંમત માઇનસ 2.25 મળે છે અને ઝેડ 2 ની કિંમત માઇનસ 0.25 મળે છે. કોષ્ટકમાં પ્રમાણિત પ્રામાણ્ય ચલના ઝેડના કોષ્ટકની અંદર કિંમતો જોશું, અહીંયા પેલા લખશું તો આ શોધવું હશે આપણે. અહીંથી એનું ક્ષેત્રફળ શોધવું હોય તો માઇનસ ઝેડ 1 બરાબર માઇનસ 2.25 થી ઝેડ બરાબર 0 સુધીનું આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવું પડે અને એ ક્ષેત્રફળમાંથી ઝેડ 2 બરાબર માઇનસ 0.25 થી ઝેડ બરાબર 0 સુધીનું અહીંથી અહીં સુધીનું ક્ષેત્રફળ બાદ કરીએ તો આપણને આ ક્ષેત્રફળ મળે. અહીંથી અહીં સુધીનું ક્ષેત્રફળ માઇનસ 2.25 થી ઝેડ બરાબર 0 સુધીનું ક્ષેત્રફળ અને એ ક્ષેત્રફળમાંથી ઝેડ 2 બરાબર માઇનસ 0.25 થી ઝેડ બરાબર 0 સુધીના ભાગનું ક્ષેત્રફળ બાદ કરી નાખશું એટલે આપણને ઝેડ 1 બરાબર માઇનસ 2.25 થી ઝેડ 2 બરાબર માઇનસ 0.25 સુધીના વિસ્તારનું આચ્છાદિત પ્રદેશનું ક્ષેત્રફળ મળશે. તો પ્રોબેબિલિટી ઓફ ઇન્ટુ બ્રેકેટ ઝેડ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ માઇનસ 2.25 એન્ડ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 માઇનસ પ્રોબેબિલિટી ઓફ ઇન્ટુ બ્રેકેટ ઝેડ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ માઇનસ 0.25 એન્ડ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. હવે અહીંયા નેગેટિવ ઋણ કિંમતો ઝેડની હોતી નથી, કોષ્ટકમાં માત્ર ધન કિંમતો જ હોય છે. તો સંમિતતાના આ વિતરણ સંમિત છે માટે સંમિતતાનો ગુણધર્મ તો એને આપણે ધન સ્વરૂપે આ રીતે લખશું. પ્રોબેબિલિટી ઓફ ઝેડ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 એન્ડ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 2.25, 2.25 આ માઇનસ હતા હવે અહીંયા પ્લસ થઈ જાય, માઇનસ પ્રોબેબિલિટી ઓફ ઝેડ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 એન્ડ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0.25. આ બંનેની કિંમતો કોષ્ટકમાં જોશું તો અહીંયા 2.2નું 0.5માં જોશું, 2.2નું 0.05માં જોશું, 2.2 હાર જોશું ઝેડની અને 0.05 સ્તંભ જોશું તો એની કિંમત મળશે 0.4878 માઇનસ આની કિંમત જે છે તો 0.2નું 0.5માં જોવાનું, 0.2 હાર જોવાની અને 0.05 સ્તંભની સામે જોવાનું તો કિંમત મળશે 0.0987 કોષ્ટકમાં જોતા બાદબાકી કરી નાખશું કેલ્ક્યુલેટરમાં તો એનો જવાબ આવશે ઇઝ ઇક્વલ્સ ટુ 0.3891. આ આપણો જવાબ થશે. તેથી આપણે એમ લખી શકીએ કે પ્રોબેબિલિટી ઓફ ઇન્ટુ બ્રેકેટ માનાંકમાં એક્સ માઇનસ 45 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 4 બરાબર 0.3891. તો આ રીતે ઉદાહરણ નંબર 18ના પેટા પ્રશ્ન નંબર 2ની સંપૂર્ણ ગણતરી અને સમજૂતી આપણે પ્રાપ્ત કરી. તમે પણ વ્યવસ્થિત સમજીને તમારી નોટમાં લખી લો.